भावनगर जिल्लाना घोघाना दरियानी तूटी गयेली प्रोटेक्शन दीवालना कारणे सर्जाई छे मोटी होनारत। समग्र राज्यना अनेक दरियाकांठा पर वसेला गामोनी दरिया प्रोटेक्शन दीवाल तूटी जता ते फरी बनावानी मांग उठी छे। भावनगर घोघानी प्रोटेक्शन दीवाल के जे घणा वर्षोथी तूटेली हालतमां छे, जेना कारणे दरियानुं पाणी हाईटाइडना समये अवारनवार गाममां घुसी जाय छे। आ बाबते गाम लोकोए सरकारने अनेकवार रजूआत करी छे, आज दिन सुधी तूटेली दीवालनुं काम थयुं नथी। फरी एकवार सरकारनी आंख उघाडवा माटे अने प्रोटेक्शन दीवालनुं काम जल्दीथी करवामां आवे तेवी मांगणी साथे घोघा तालुका पंचायतना प्रमुख अने गाम लोको एक दिवसना प्रतीक उपवास पर बैठा छे। पोलीस द्वारा तमाम आगेवानोनी अटकायत करी पोलीस स्टेशन लई जवामां आव्या। મોરબીમાં વરસાદ આવતાની સાથે જ તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પડી ગઈ। પ્રથમ વરસાદમાં જ મોરબીના રસ્તાઓ બિસ્માર બની ગયા અને ઠેર ઠેર ગંદકીના ઢગલા જોવા મળ્યા, જેના કારણે લોકોમાં રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ છે। સોશિયલ મીડિયામાં આ માટેની ભરપૂર ટીકા ટિપ્પણીઓ પણ થઈ રહી છે અને પૂરો વિરોધ પણ થઈ રહ્યો છે। સોશિયલ મીડિયામાં મોરબી રોડને કોવિડ-20 નામ આપવામાં આવ્યું છે અને નગરપાલિકા, રોડ કોન્ટ્રાક્ટર, તંત્ર વગેરેની આંખ ઉઘડે એવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। મોરબીમાં લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલા રોડમાં મોટા મોટા ગાબડા પડી ગયા છે। અનેક રજૂઆતો છતાં સ્થિતિ ઠેરની ઠેર છે। મોરબીવાસીઓએ ખુદ બિસ્માર રોડ રસ્તા અને ગટર તેમજ કચરાના ઢગલા દૂર કરવાની ઝુંબેશ ઉપાડી। રિલાયન્સે માત્ર 58 દિવસમાં 1,68,818 કરોડ રૂપિયાનું રોકાણ મેળવ્યું। જીઓ પ્લેટફોર્મ્સે વૈશ્વિક રોકાણકારો પાસેથી 1,15,693.95 કરોડનું રોકાણ મેળવ્યાની જાહેરાત કરી છે। રિલાયન્સના રાઇટ ઇસ્યુએ 53,124.20 કરોડ એકત્ર કર્યા છે। ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ કહ્યું, રિલાયન્સને દેવામુક્ત કરી મેં શેરધારકોને આપેલું વચન સમય મર્યાદા 31 માર્ચ 2021 પહેલા જ પૂરું કર્યું છે। રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે 58 દિવસમાં 1,68,818 કરોડ રૂપિયાનું રોકાણ મેળવ્યું। વૈશ્વિક ટેકનોલોજી માટે 1,15,693.95 કરોડ રૂપિયાનું, જ્યારે રાઇટ ઇસ્યુ માટે 53,124.20 કરોડ રૂપિયાનું રોકાણ મેળવ્યું। ભારતીય કોર્પોરેટ જગતના ઇતિહાસમાં પણ આ ઘટના અભૂતપૂર્વ છે। રિલાયન્સે નવા સીમાચિહ્નો સ્થાપિત કર્યા છે અને આ સ્થિતિ વધારે નોંધપાત્ર એટલા માટે છે કારણ કે તે કોવિડ-19 મહામારીના પગલે થયેલા વૈશ્વિક લોકડાઉન દરમિયાન મેળવવામાં આવી છે।